IIFL ફાઇનાન્સ કંપની દ્વારા 100 કરોડ રૂપિયાના બોન્ડ ઇશ્યુ પર જનતાને 10.5% વ્યાજ દરની રજૂઆત માટે અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 6% પ્રતિ વર્ષથી ઓછાની બેંક ફિક્સ્ડ ડિપોઝિટની તુલનામાં IIFL બોન્ડ રિટેલે રોકાણકારોને ઓછામાં ઓછા 4% પોઈન્ટ વધુ રિટર્ન આપે છે, તેમજ 15 મહિના ટૂંકા ગાળામાં માટે સિક્યોર્ડ શ્રેણીમાં રજૂ અન્ય સમયગાળો 39 માસનો આપવામાં આવે છે. IIFL પોતાના ગ્રાહકોને હોમ લોન, ગોલ્ડ લોન, બિઝનેસ લોન, પ્રોપર્ટી લોન, માઇક્રો ફાઇનાન્સ વગેરે સેવાઓ પૂરી પાડે છે. તદુપરાંત બોન્ડ 1000 રૂપિયાના ફેસ વેલ્યુ પર પ્રકાશિત કરે છે કે નાણાકીય જવાબદારી પૂરી કરવા માટે સમય પર સર્વિસ આપવાની રજૂઆત કરવામાં આવી હતી, તેમજ બોન્ડ્સની પાસે 900 કરોડ રૂપિયાના ઓવર સબસ્ક્રિપ્શન રિટર્ન કરવાની ગ્રીન શૂ વિકલ્પ રહે છે. તેમજ ફંડના સ્ત્રોત રૂપે CPA આ સપ્ટેમ્બર 2018માં 24% ઘટાડીને માર્ચ 2019ના અંતમાં 12% કરવામાં આવ્યો છે. આ વિશે IIFLના પ્રેસિડેન્ટ દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી. હું રાજીવ જોશી અને IIFLમાં એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ આઈ એમ વર્કિંગ ઇન IIFL સિક્યોરિટીઝ. અને IIFL અત્યારે પોતાના બોન્ડ્સ લઈને આવ્યું છે માર્કેટમાં. આવતીકાલથી ઓપન થશે 6 તારીખથી અને 30 તારીખ સુધી એ ચાલશે. બોન્ડની કેટેગરી જે છે એ 10.5% યીલ્ડવાળા બોન્ડ છે અને એમાં મંથલી, ક્વાર્ટરલી અને યરલી 3 ઓપ્શન છે. ક્યુમ્યુલેટિવ બેઝિસ પર તમે 15 મંથ માટે જઈ શકો છો, 39 મંથ માટે જઈ શકો છો અને 69 મંથ માટે ઇન્વેસ્ટ કરી શકો છો. કમ્ફર્ટેબલી બોન્ડ્સ તમે જેમ કે તમારે મંથલી ઇન્સ્ટોલમેન્ટમાં જવું છે, કોઈ વર્કિંગ કેપિટલ કે રિકરિંગ તમારી ઇન્કમની તમને જરૂર છે કમ્પેર ટુ FD, તો તમને મંથલી એમાં ઇન્ટરેસ્ટ મળતું રહેશે. જો તમે ક્વાર્ટરલી જઈ રહ્યા છો તો ક્વાર્ટરલી તમને ઇન્ટરેસ્ટ મળતું રહેશે. અત્યારે માર્કેટની અંદર બીજો કમ્ફર્ટ એ છે કે RBI એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે ઘટાડ્યા એના પછી દરેક બેંકે પોતાને PSU બેંકે પ્રાઇવેટ બેંક પોતાના રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડી રહી છે. તો એની સામે અત્યારે તમને 10% આસપાસના બોન્ડ જ્યારે મળે તો તમારી ઇન્ટરેસ્ટમાં એક ફેવરિઝમ થાય કે જે તમને એક સારી ઇન્કમ અર્ન કરે. અને ભવિષ્યના માર્કેટને જોતા, ઇન્ફ્લેશનને જોતા એવું લાગી રહ્યું છે કે હજુ બી ઇન્ટરેસ્ટ રેટ RBI ઘટાડી શકે છે. તો જ્યારે એવી સિચ્યુએશન આવે ત્યારે તમારા ફિક્સ ડિપોઝિટના રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટે તો એની સામે તમને બોન્ડમાં આટલું ઊંચું યીલ્ડ મળે એ એક બેનિફિશિયલ છે. ગાળો 15 મહિનાથી લઈ અને તમારો 69 મંથ સુધીનો છે. એ કસ્ટમર ક્લાયન્ટની ચોઇસ છે કે એમને કયામાં જવું છે. સર્વિસીસ આની અંદર તમને ડિજિટલ પ્લેટફોર્મ પર તમને બોન્ડ મળશે, તમારા ડિમેટની અંદર બોન્ડ જમા થશે. નંબર ટુ તમારે ડિમેટની અંદર જે બોન્ડ જમા થશે એટલે તમારી ઇન્ટરેસ્ટ ઇન્કમ છે એ તમારું એસોસિએટ જે બેંક એકાઉન્ટ હશે એમાં સીધા જે જમા થશે અને ઇન્ટરેસ્ટ જમા થશે. અને લિસ્ટિંગ એનું NSE અને BSE બંને ઉપર થશે, એટલે કોઈ ઇન ટર્મ્સ ઓફ લિક્વિડિટીની જરૂરિયાત પડે અને કોઈને એક્ઝિટ થવું હોય તો NSE BSE પર અવેલેબલ જે કંઈ બાયર સેલર હોય એ પ્રમાણે તમને એક ફાયદો થાય નીકળવા માટેનો. એટલે લિક્વિડિટી તમારે અવેલેબલ કે ઊભી કરવી હોય તો તમે કરી શકો એની અંદરથી, એ મેજર બેનિફિટ છે. સંજીવ કુમાર રાજપૂત, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.